गुड मॉर्निंग फ्रेंड्स, हूँ नरेश मेवाड़ा, शांति निकेतन शिक्षण संकुल अने पायोनियर स्कूल ऑफ साइंस पाटण थी आपनु हार्दिक स्वागत करू छु। मित्रों, आपणे धोरण 12 नी अंदर आजे एक नवाज टॉपिक साथे आपणे आगळ वधीए छे। जीनेटिक्स नी अंदर आपणी एनसीईआरटी नी बुक मां आ एपिस्टेटिस नो जे मुद्दो छे ए आपणने समजावेलो नथी, अने क्यां एमांथी क्वेश्चन निकले तो विद्यार्थियों कन्फ्यूजन ना थाय एटला माटे हुं एक एक्स्ट्रा पॉइंट अहींया आगळ तमने समझाई रह्यो छुं। हवे लेक्चर नंबर 17 नी अंदर आजे आपणे एक थियरी नी वात करीए छे, जेनुं नाम छे एपिस्टेसिस। एपिस्टेसिस, हवे पहेला अहींया आगळ आपणे समजवुं पड़े के साहेब आ एपिस्टेसिस की घटना एटले शुं, कोने कहेवामां आवे एपिस्टेसिस। तो जुओ, तमे ध्यानथी समजजो। जो अहींया आगळ हुं आ बे क्रोमोसोम दोरू छू, रंगसूत्र। चलो, एक समझात रंगसूत्र नी जे जोड़ छे अहींया आगळ मैं दोरी छे, आ एक रंगसूत्र, आ बीजू रंगसूत्र, बराबर छे। आ एक समझात रंगसूत्र मैं अहींया आगळ बतायेलू छे। हवे तमे आनी अंदर समझो, आपणे जे भणी गया छे ने एने पहेला याद कराईए। दाखला तरीके तमे अहींया आगळ जोई शको छो के दाखला तरीके અહીંયા આગળ એક કેપિટલ ટી જનીન છે, કેપિટલ ટી ઊંચાઈ માટેનું, અને આ બાજુ એનું પ્રછન્ન જનીન, એનો બહુ વૈકલ્પિક કારક સ્મોલ ટી છે। તો હવે તમે જે ભણીને આવ્યા છો એને હું તમને યાદ કરાવી દઉં। મેન્ડેલના પ્રભુતાના નિયમ પ્રમાણે આપણે વાત કરી હતી કે ભાઈ કેપિટલ ટી છે એ સ્મોલ ટી ઉપર પ્રભાવી હોય, એટલે કહેવાનો મતલબ કે ઊંચાઈ માટેનું એક જનીન છે એ ઊંચાઈ માટેના બીજા જનીન ઉપર પ્રભાવી હોય ત્યારે લક્ષણ કયું વ્યક્ત થશે, તો ઊંચો છોડ ઉત્પન્ન થાય છે। તો આ નિયમ છે ને એને આપણે પ્રભાવીપણાનો નિયમ કહીશું, બરાબર છે। એપિસ્ટેટિસ પ્રભાવીપણાના ગુણધર્મથી કેવી રીતના અલગ પડે છે એ તમે ખાસ ધ્યાન આપજો। હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે અહીંયા આગળ આ જે સમજાત રંગસૂત્ર છે ને એમાં ઊંચાઈ માટેનું જે જનીન છે એક્ઝેક્ટ એક જ લોકાઈ ઉપર આવેલું છે, મતલબ કે એક જ સ્થાન ઉપર છે અહીંયા, બરાબર। હવે હું અહીંયા આગળ બીજી એક રંગસૂત્રની જોડ બતાવું છું, બરાબર આ રીતે। આ બીજી રંગસૂત્રની જોડ છે, હવે એના ઉપર તમે અહીંયા આગળ જોશો તો આના ઉપર હું અહીંયા આગળ બીજના આકાર માટેનું એક જનીન બતાવી રહ્યો છું કે ભાઈ આની અંદર એક છે કેપિટલ આર છે, બરાબર, અને બીજું છે સ્મોલ આર। હવે ટૂંકમાં તમે સમજો એટલે એનો મતલબ છે કે અહીંયા આગળ મેં ઊંચાઈ માટેનું એક જનીન બતાવેલું છે, ઊંચાઈ માટેનું જનીન, બરાબર, એના બે વૈકલ્પિક કારકો બતાવેલા છે, અને આ બાજુ મેં આકાર માટેનું જનીન બતાવેલું છે, આકાર માટેનું જનીન, અને એના બે વૈકલ્પિક કારકો બતાવેલા છે। હા, તમે હજુ સુધી યાદ રાખજો કે કેપિટલ આર સ્મોલ આર ઉપર પ્રભાવી છે, કેપિટલ ટી સ્મોલ ટી ઉપર પ્રભાવી છે, તો આ તો પ્રભુતાની વાત છે મિત્રો। પણ એપિસ્ટેસિસ કોને કહેવામાં આવે, એપિસ્ટેટિક જનીન એટલે શું, ઇનહિબિટિંગ જીન એટલે શું? તો હવે ધ્યાનથી જુઓ તમે, દાખલા તરીકે આ અહીંયા આગળ ઊંચાઈ માટેનું એક જે જનીન છે, ઊંચાઈ માટેનું એક જનીન, બરાબર, ઊંચાઈ માટેનું એક જે જનીનનું એક જે કારક છે એની અસર બીજા કોઈ અસમજાત રંગસૂત્ર ઉપર અહીંયા આગળ એની અસર થાય છે, બરાબર, એટલે આની જે અભિવ્યક્તિ છે એને અવરોધી નાખે છે। સમજો ધ્યાનથી, અહીંયા આગળ કોઈ એક સમજાત રંગસૂત્ર ઉપર આવેલું જે જનીન છે, બરાબર, એ બીજા કોઈ એને લેવા દેવા નથી, બીજી કોઈ જોડના જે રંગસૂત્ર ઉપર આવેલા જનીનની અસરને અવરોધે છે। તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે જે અસર પેદા કરે છે, દાખલા તરીકે આને આની અસરને અવરોધે છે, તો આ જે જનીન છે ને એ જનીનને આપણે અહીંયા આગળ નામ આપી શકીએ છે એપિસ્ટેટિક, એપિસ્ટેટિક ઝીન, બરાબર છે। અહીંયા જે અસર દર્શાવે છે એને એપિસ્ટેટિક ઝીન કહીશું, અને એની હાજરીમાં જે અસર અભિવ્યક્ત થાય, મતલબ કે અસર અનુભવે છે, બરાબર। દાખલા તરીકે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આકાર માટેનું જે જનીન છે એ અહીંયા આગળ આની હાજરીમાં એ અવ્યક્ત રહે છે, બરાબર છે, કહેવાનો મતલબ કે દબાઈ જાય છે। તો આને આપણે નામ આપીશું હાઇપોસ્ટેટિક, હાઇપોસ્ટેટિક
ઝીન તરીકે ઓળખી શકીએ. બરાબર, મગજની અંદર કોન્સેપ્ટ ધ્યાનથી સમજતા રહેજો અને સમજવાનો પ્રયત્ન કરજો. બરાબર, આખો ટોપિક જરૂરી નથી, પણ તમને એનો ફંડામેન્ટલ કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ. બરાબર છે? તમે અહીંયા આગળ સમજો કે એક જે રંગસૂત્ર છે, એક રંગસૂત્ર ઉપર આવેલું એક જે જનીન બીજા રંગસૂત્રની આ ઉપર આવેલા જનીનની અસરને અવ્યક્ત કરી નાખે છે, દબાઈ દે છે, એના ઉપર અસર દર્શાવે છે, એને અવરોધી નાખે છે. તો એ ઘટના છે એને એપિસ્ટેસિસ નામ આપીશું, અને એના માટેનું જે જવાબદાર જનીન છે એને એપિસ્ટેટિક ઝીન કહીશું. બરાબર, અહીંયા આપણને એટલી ખબર હોવી જોઈએ કે અહીંયા આ જે બંને રંગસૂત્રોની કઈ અસર કહેવામાં આવે છે. તો આની અંદર આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ કે આ જે ટોટલી જે અસર છે ને એ અહીંયા આગળ ઇનહિબિટિંગ જે એની અસર કહેવામાં અવરોધક અસર છે. બરાબર છે? હવે તમે અહીંયા આગળ જુઓ કે આ એપિસ્ટેટિસના પ્રકાર કેટલા હોય, અહીંયા આગળ આપણે બતાવી શકીએ છીએ કે એના પ્રકાર કેટલા હોય. પ્રકાર તો એપિસ્ટેટિસ છે ને બે પ્રકારનું હોય શકે. એક એકને આપણે નામ આપી શકીએ છીએ ડોમિનન્ટ. આ શબ્દો અહીંયા આગળ ધ્યાનથી સમજો. એકનું નામ છે ડોમિનન્ટ, કહેવાનો મતલબ કે પ્રભાવી. એપિસ્ટેસિસ પ્રભાવી અહીંયા આગળ એપિસ્ટેટિક તરીકે ઓળખવામાં આવે છે. એપિસ્ટેટિસ. બરાબર, અહીંયા આગળ ધ્યાન આપજો. આ જગ્યાએ થોડી મિસ્ટેક છે, હું અહીંયા આગળ સુધાર દઉં છું સ્પેલિંગ મિસ્ટેક ની અંદર. એપિસ્ટેસિસ આવશે અહીંયા આગળ. ડોમિનન્ટ એપિસ્ટેટિસ એક પ્રકાર પડશે એનો, અને બીજો જે પ્રકાર પડે છે રિસેસિવ. રિસેસિવ એપિસ્ટેસિસ. બરાબર, એટલે આને આપણે પ્રછન્ન કહીશું. હવે સમજવાનો પ્રયત્ન કરજો અહીંયા આગળ, બહુ ધ્યાનથી જોજો. ચલો, પ્રભાવી એપિસ્ટેસિસની ઘટનામાં શું હોય છે? તો આની અંદર શું હોય છે કે એક પ્રભાવી જનીન હોય જે બીજા જનીનની અસરને અવરોધે છે. અહીંયા આગળ ખાસ ધ્યાન આપજો કે એક પ્રભાવી જનીન, એક પ્રભાવી જનીન, એક રંગસૂત્ર ઉપર આવેલું એક પ્રભાવી જે જનીન છે એ બીજા રંગસૂત્ર ઉપર આવેલા કોઈ પણ પ્રભાવી કે પ્રછન્નને અવ્યક્ત રાખે છે. એટલે એક પ્રભાવી જે જનીન છે એ બીજા જનીનને અવરોધે છે. બરાબર, અહીંયા ખાસ ધ્યાન આપજો કે બે અલગ અલગ રંગસૂત્રો ઉપર જનીનો આવેલા છે. દાખલા તરીકે આપણે એને એક સિમ્બોલિક રચનાથી બતાવીએ. દાખલા તરીકે આ એ જનીન છે, કેપિટલ એ, અને આપણને ખબર છે કે જે કેપિટલ વર્ડ છે એ આપણે અહીંયા આગળ પ્રભાવી માટે લખીએ છીએ. તો કેપિટલ એ છે એ બીજા કોઈ જનીન ઉપર અસર કરે છે. દાખલા તરીકે બીજી કોઈ રંગસૂત્ર ઉપર આવેલું કેપિટલ વાય હોય, પ્રભાવી હોય કે સ્મોલ એ હોય, કે ગમે તે હોય શકે, એના ઉપર અસર બતાવે છે. એટલે જ્યાં સુધી કેપિટલ એ હાજર હશે ત્યાં સુધી આની અસરને વ્યક્ત થવા દેશે નહીં. આ ઘટનાને આપણે ડોમિનન્ટ એપિસ્ટેસિસ તરીકે ઓળખે, તો ડોમિનન્ટ એપિસ્ટેટિકની ઘટના કહેવામાં આવે. બરાબર છે? અહીંયા આગળ જ્યારે આપણે અહીંયા આગળ વાત કરી શકીએ છીએ એપિસ્ટેટિસની ઘટના રિસેસિવની અંદર વાત કરીએ. બરાબર, તો એમાં શું થાય છે? તો અહીંયા આગળ જે પ્રછન્ન સમજાત જનીનો, પ્રછન્ન સમજાત સમયુગ્મી, પ્રછન્ન સમયુગ્મી જનીનો છે એ જનીનો બીજા કોઈ રંગસૂત્ર ઉપર આવેલા જનીનોની અસરને અવ્યક્ત રાખે છે. કહેવાનો મતલબ કે અવરોધે છે. એટલે એ જે જનીનો છે એ બીજા કોઈ જે જનીનો છે અથવા તો બીજા જનીનોને અવરોધે છે. અવરોધે અહીંયા સમજો, દાખલા તરીકે કઈ કન્ડિશન કહેવાય, હું તમને અહીંયા આગળ બતાવું કે સ્મોલ એ, સ્મોલ એ કન્ડિશન ની અંદર જો જીન હોય, બરાબર, પ્રછન્ન સમયુગ્મી જનીનની જોડ એ બીજા કોઈ જે જનીન ઉપર દાખલા તરીકે કેપિટલ વાય ઉપર પોતાની અસર બતાવે છે. બરાબર, હવે આની અંદર આપણે એક એક ઉદાહરણ સમજીએ છીએ. જો અહીંયા આગળ હું પહેલું ઉદાહરણ તમને સમજાવું છું. દાખલા તરીકે આપણે પહેલું એક એક્ઝામ્પલ લઈએ છીએ કે જેમાં ડોમિનન્ટ પ્રભાવી એપિસ્ટેટિસની ઘટના આપણે અહીંયા આગળ સમજીએ છીએ. ડોમિનન્ટ, ડોમિનન્ટ એપિસ્ટેટિક,
બરાબર અથવા તો એપિસ્ટેસિસ ની ઘટના આપણે અહીંયા આગળ સમજીએ છે. હવે આની અંદર બેસ્ટ એક ઉદાહરણ છે ડોમિનન્ટ એપિસ્ટેસિસ ની ઘટનાને સમજવી હોય તો એના માટે આપણે એક સ્પષ્ટ ઉદાહરણ સમજી શકીએ જેનું નામ છે ફ્રૂટ કલર ઇન. બરાબર ફ્રૂટ કલર ઇન ક્યુકરબીટા પેપો એટલે કોળા નામની વનસ્પતિની અંદર કુકુરબીટા પેપો. તમારી જાણ ખાતર કહી દઉં કે આ જે વનસ્પતિ છે એને આપણે સમર સ્ક્વેશ તરીકે બી ઓળખીએ છીએ. બરાબર અને સમર સ્ક્વેશ તરીકે ઓળખવામાં હવે જો સમજો અહીંયા આગળ અહીંયા આગળ એના ફળની વાત કરેલી છે ઉપરનો જે રંગની વાત કરે કે જેના માટે ધ્યાનથી જોજો કેપિટલ ડબલ્યુ છે કેપિટલ ડબલ્યુ એ વ્હાઈટ રંગ માટે જવાબદાર છે સફેદ રંગ માટે જવાબદાર છે. બરાબર અને કેપિટલ વાય છે કેપિટલ વાય એ યલો રંગ માટે જવાબદાર છે પીળા રંગ માટે જવાબદાર છે. અને પ્રછન્ન જે જનીનોની વાત કરીએ સ્મોલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ અને સ્મોલ વાય જે ગ્રીન લીલા રંગ માટે જવાબદાર છે. અહીંયા આપણે ધ્યાને રાખીશું કે કેપિટલ ડબલ્યુ છે અહીંયા ખાસ ધ્યાન આપજો કેપિટલ ડબલ્યુ છે એ એપિસ્ટેટિક ઝીન છે. બરાબર આ કેપિટલ ડબલ્યુ છે અહીંયા આગળ જોજો કેપિટલ ડબલ્યુ એ એપિસ્ટેટિક છે એટલે આ જે કેપિટલ ડબલ્યુ છે એ એપિસ્ટેટિક થયું અને ડબલ કેપિટલ વાય છે એની હાજરીમાં અવ્યક્ત રહે છે એટલે હાઇપોસ્ટેટિક થશે હાઇપોસ્ટેટિક. હવે એની અંદર આપણે અહીંયા આગળ સમજીએ દાખલા તરીકે આપણે ક્રોસ જોઈએ. બરાબર જેની અંદર આપણે અહીંયા આગળ જોઈએ તો એક બાજુ અહીંયા આગળ એવો પ્લાન્ટ લઈએ છે તમે સમજો અહીંયા આગળ કેપિટલ ડબલ્યુ કેપિટલ વાય. બરાબર સમજી શકો છો કે અહીંયા આગળ વ્હાઈટ રંગ હશે ફ્રૂટનો સફેદ રંગ એનું આપણે હાઇબ્રિડાઇઝેશન છે એ સ્મોલ ડબલ્યુ સ્મોલ વાય મતલબ કે અહીંયા આગળ જે લખ્યું છે પ્રમાણે કે જેના જે ગ્રીન ફ્રૂટ છે એવા પ્લાન્ટ જોડે આપણે ફર્ટિલાઇઝેશન કરીએ છીએ. બરાબર એટલે આ એફ વન પેઢી થઈ સોરી પિતૃ પેઢી થઈ કહેવાય પી પેઢી. હવે આની અંદર આપણે એનું ક્રોસ પોલિનેશન કરીએ તો આની અંદર આ થશે એના ગેમેટ કેપિટલ ડબલ્યુ કેપિટલ વાય. બરાબર જે આપણે અગાઉ સમજ્યા છે એ પ્રમાણે જ છે આની અંદર સ્મોલ ડબલ્યુ સ્મોલ વાય એના ગેમેટ થશે. અહીંયા બંનેના જોડાણથી એફ વન જનરેશન મળશે કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ કેપિટલ વાય સ્મોલ વાય. અહીંયા ખાસ ધ્યાન આપજો કે કેપિટલ ડબલ્યુ છે એ કેપિટલ ડબલ્યુ આ કેપિટલ વાય ઉપર પ્રભાવી છે બીજી રંગસૂત્રની જોડ ઉપર આવેલું છે પણ છતાં આ એપિસ્ટેટિક છે એટલે અહીંયા આગળ એફ વન ની અંદર તમે અહીંયા આગળ જોશો તો એફ વન ની અંદર આપણને પ્લાન્ટ કેવો મળશે તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે કેપિટલ ડબલ્યુ એપિસ્ટેટિક છે એટલે અહીંયા આગળ પ્લાન્ટ આપણને વ્હાઈટ મળે છે વ્હાઈટ જેના ફ્રૂટનો કલર વ્હાઈટ હોય. હવે તમે અહીંયા આગળ જુઓ કે આનું સેલ્ફ પોલિનેશન આપણે કરીએ એફ ટુ સંતતિ મેળવવા માટે તો આ જ પ્રકારનો બીજો પ્લાન્ટ લઈશું કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ કેપિટલ વાય સ્મોલ વાય. બરાબર છે ગેમેટ તમને ખબર છે કે એક બાજુ અહીંયા આગળ આ જે ગેમેટ અહીંયા હું લખી દઉં તો એક ગેમેટ બનશે કેપિટલ ડબલ્યુ કેપિટલ વાય પછી બીજા બનશે કેપિટલ ડબલ્યુ બરાબર કેપિટલ ડબલ્યુ સ્મોલ વાય સ્મોલ ડબલ્યુ કેપિટલ વાય અને સ્મોલ ડબલ્યુ સ્મોલ વાય. હવે જો તમે એનો જે પ્યુનેટ સ્ક્વેર ની અંદર એની અસર અથવા તો એનું ફર્ટિલાઇઝેશન તમે બતાવો પ્યુનેટ સ્ક્વેરમાં તો આની અંદર જે ચાર પ્રકારના નર જન્યુ બરાબર આ દાખલા તરીકે ઉપરની તરફ નર બતાવીએ છીએ નીચેની તરફ માદા બતાવીએ છીએ. બરાબર છે સમજો ધ્યાનથી આપણે પ્રમાણ ખાસ યાદ રાખવાનું છે. ચલો એક બાજુ આપણે અહીંયા આગળ બતાવીએ કેપિટલ ડબલ્યુ કેપિટલ વાય. બરાબર છે પછી આપણે અહીંયા આગળ સમજીએ કે કેપિટલ ડબલ્યુ સ્મોલ વાય ત્રીજું આવશે સ્મોલ ડબલ્યુ કેપિટલ વાય ચોથું આવશે સ્મોલ ડબલ્યુ સ્મોલ વાય.
बराबर ए रीतना अहियां एंगल बताविए हमें अहियां एंगल जो कैपिटल डबल्यू कैपिटल वाई कैपिटल डबल्यू स्मॉल वाई पछी स्मॉल डबल्यू कैपिटल वाई स्मॉल डबल्यू स्मॉल वाई। हवे आनी अंदर एनु क्रॉस लखवानी अंदर खास ध्यान आपजो। चलो आपणे पहला क्रॉस लखी दे के कया प्रकारनी संततिनो जीनोटाइप होई शके। चलो कैपिटल डबल्यू कैपिटल डबल्यू कैपिटल वाई कैपिटल वाई बराबर। बीजू आपणे अहीं अंक बतावीए कैपिटल डबल्यू कैपिटल वाई स्मॉल वाई। चलो त्रीजू आवशे कैपिटल डबल्यू स्मॉल डबल्यू कैपिटल वाई बराबर छे। पछी कैपिटल वाई स्मॉल वाई। चलो ए रीतना कैपिटल वाई स्मॉल वाई। चलो ए रीतना नेक्स्ट आपणे अहीं आंगळ समजीए कैपिटल डबल्यू स्मॉल वाई स्मॉल वाई। चलो अहीं आंगळ आपणे बताविए कैपिटल वाई स्मॉल वाई बराबर। चलो अहीं आएगा डबल्यू स्मॉल वाई आज जगह आपणे अहीं आंगळ बताविए तो डबल्यू कैपिटल वाई बराबर छे। चलो अहीं आंगळ आपणे बताविए डबल्यू कैपिटल वाई स्मॉल वाई। अहीं आंगळ नेक्स्ट स्मॉल डबल्यू कैपिटल वाई बराबर छे। चलो नेक्स्ट स्मॉल डबल्यू कैपिटल वाई स्मॉल वाई। चलो नेक्स्ट डबल्यू कैपिटल वाई स्मॉल वाई। एना पछी स्मॉल वाई स्मॉल वाई। चलो नेक्स्ट स्मॉल डबल्यू कैपिटल वाई स्मॉल वाई। नेक्स्ट स्मॉल डबल्यू स्मॉल वाई स्मॉल वाई। हवे तमे जोजो अहीं समझो आपणे एनो फिनोटाइप बताविए छे केवा प्रकारना छोड़ हशे। तो अहीं आगे कैपिटल डबल्यू छे एटले आजे आपणे बतावी शकीए के सफेद ज होय कारण के व्हाइट एपिस्टेटिक छे बराबर छे। ए रीतना अहीं आगे सफेद मळशे तमने सफेद अहीं आगे भी कैपिटल डबल्यू छे सफेद मळशे अहीं आगे भी सफेद मळशे तमने बराबर। नो डाउट अहीं आगे भी सफेद मळशे आपणे। अहीं ध्यान आपजो आ एक खास समझो अहीं आगे तो आ रेसेसिव जीन थशे ने बराबर। अहीं आगे तमे जोई शको छो के आ कैपिटल वाई नी अंदर ज्यारे आपणे अहीं आगे वात करीए छे समझो अहीं आगे तो हा सॉरी स्मॉल डबल्यू नी वात करीए छे आपणे अहीं आगे तो आ जे कॉलम नी अंदर भी तमे अहीं आगे जोशो तो ए कॉलम नी अंदर कैपिटल वाई कैपिटल डबल्यू छे कैपिटल डबल्यू स्मॉल वाई तो अहीं तमे जोई शको छो के कैपिटल डबल्यू छे ए अहीं आगळ वाई ऊपर प्रभावी छे। अहीं तमे आ एक जरा ध्यान आपजो कैपिटल वाई होय के स्मॉल वाई पर एना पर प्रभावी छे एटले नो डाउट अहीं आगळ भी रंग आपणने सफेद ज मळशे सफेद। अहीं तमे जोई शको छो कैपिटल डबल्यू कैपिटल वाई एटले सफेद बराबर छे। हवे आ जे जग्याए तमे अहीं आगळ जोई शको छो तो तमने सफेद रंगना फ्रूट वाळी प्लांट मळशे अहीं आगळ आ जगह भी तमे जोई शको छो के सफेद बराबर छे। अहीं आगळ भी तमे जोशो तो सफेद कारण के कैपिटल डबल्यू छे ए हाजर होय त्यां सुधी पोतानो ज रंग आपशे कारण के बीजी कोई पण रंग ऊपर ए प्रभावी छे। हवे आ जे जग्याए अहीं आगळ जोजो स्मॉल डबल्यू छे बराबर ने कैपिटल वाई छे एटले आनी अंदर तमे जोई शको छो के कैपिटल डब्ल्यू छे नहीं बराबर छे पण जे कैपिटल वाई नी हाजरी छे एटला माटे अहीं आगळ तमे जे फ्रूट नो जे रंग जोशो तो ए तमने अहीं आगळ पीळा જોવા મળશે પીળા બરાબર। અહીંયા આગળ ભી તમે જોશો તો આ જે જગ્યાએ ભી અહીંયા આગળ જોઈ શકો છો તો પીળા જોવા મળે છે સમજજો અહીંયા આગળ કારણ કે અહીંયા આગળ કેપિટલ ડબલ્યુ જનીન નથી કારક નથી એટલે બીજા જે રંગસૂત્રની જોડ ઉપર આવેલું પ્રભારી છે અહીંયા આગળ અસર કરે છે। આ જે જગ્યાએ તમે અહીંયા આગળ જોશો તો તમને અહીંયા આગળ સફેદ પ્લાન્ટ જોવા મળશે સફેદ ફ્રૂટ અહીંયા આગળ ભી સફેદ હશે। આ જે જગ્યાએ અહીંયા આગળ તમે જોશો તો સફેદ જોવા મળશે
અને છેલ્લે જે અહીંયા એંગલ જોશો તો તમને અહીંયા એંગલ ગ્રીન એટલે લીલા. હવે જો તમે પ્રમાણ જોશો બરાબર, દાખલા તરીકે વ્હાઇટ બરાબર, પછી યલો અને ગ્રીન, તો કુલ 16 માંથી જો તમે સફેદ જે ગણશો તો સફેદ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13 છે બરાબર છે. તો સફેદ અહીંયા આગળ તમે જોશો ને તો સફેદ અહીંયા આગળ ખાસ સમજો, અહીંયા આગળ એક થોડી ઘણી અહીંયા આગળ જે યલો ના કોન્સેપ્ટ છે એ 3 આવશે. ફરીથી આપણે એક વખત ચેક કરી દઈએ છે કે આટલા સુધી સફેદ બરાબર છે, અહીંયા આગળ યલો પીળો આવશે, અહીંયા આગળ પીળા આવશે. આ સિવાય તમે અહીંયા આગળ જોશો તો આ બાજુ બી સફેદ છે, અહીંયા આગળ જે સફેદ આવશે, અહીંયા આગળ સ્મોલ, હા સોરી, અહીંયા આગળ ભૂલ થાય છે આપણી, આ જે જગ્યા અહીંયા આગળ તમે જોશો તો પીળા આવશે. તમે ચેક કરી દેજો કારણ કે અહીંયા આગળ કેપિટલ ડબલ્યુ નથી. તો જો સમજો, અહીંયા તમારી પાસે જે સફેદ છે એ સફેદની સંખ્યા 12 છે બરાબર છે, એટલે 12 ફિનોટાઇપ સફેદ મળે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. પછી પીળા છે એ પીળા તમને મળશે 3 અને ગ્રીન છે 1 મળશે. હવે અહીંયા સમજવું છે આપણે કે ભાઈ અહીંયા આગળ પ્રમાણ ખાલી યાદ રાખવાનું, પ્રમાણ મળે છે 12:3:1. આ પ્રમાણ ખાસ યાદ રાખજો અહીંયા આગળ. તો પહેલો તો પ્રશ્ન અહીંથી પૂછાય કે ડોમિનન્ટ એપિસ્ટેટિસ નું પ્રમાણ કેટલું મળે, 12:3:1 મળે છે. અને ઉદાહરણ છે ફ્રૂટ કલરિંગ ક્યુકરબીટા પેપો. અને બીજું એક ઉદાહરણ અહીંયા આગળ હું ટૂંકમાં તમને સમજાવી દઉં. બીજું ખાસ તો પ્રમાણ જ આપણે યાદ રાખવાનું, રેસેસિવ ની અંદર, રેસેસિવ ની અંદર જે ઉદાહરણ તમને જે અહીંયા આગળ આપેલું છે કે કોટ કલરિંગ માઇસ, ઉંદર ની અંદર જે કલર ની વાત કરેલી છે, રેસેસિવ ની વાત કરી આપણે બરાબર. બીજું છે રેસેસિવ એપિસ્ટેસિસ. આની અંદર ઉદાહરણ છે, બહુ જ અગત્યનું એક ઉદાહરણ છે, કોટ કલર ઇન માઇસ, ઉંદર ની અંદર. હવે આમાં તમે અહીંયા આગળ જોશો ને તો સમજો અહીંયા આગળ કે જે એ જનીન છે, એ જનીન પહેલા જનીન આપણે જોઈ શકીએ, તો એ જનીન છે ને, એ જનીન ની વાત કરીએ તો એ ગોટી નામ લખેલું છે, એ અગોટી અથવા તો એ ગોટી. હવે આનો કલર તમે અહીંયા આગળ સમજો, આ એગોટી કલર એટલે તમે અહીંયા આગળ જોશો સાહેબ ભૂખરો રંગ આવશે, ગ્રે, એના માટે જવાબદાર છે. બીજા જે આપણે અહીંયા આગળ વાત કરી શકીએ છીએ કે બી જનીન છે, કેપિટલ બી, એ બ્લેક માટે જવાબદાર છે, બ્લેક બરાબર છે. અને સ્મોલ એ, સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ બી, આ આલ્બિનો, એટલે એકચ્યુઅલી તમે એને જોશો આલ્બિનો એટલે વ્હાઇટ કલર માટે જવાબદાર છે. હવે તમે અહીંયા આગળ જોશો ને તો આમાં જે રિસેસિવ જે જીન છે, મતલબ કે તમે આ જે જગ્યા અહીંયા આગળ જોશો તો આમાં જે પ્રછન્ન અભિવ્યક્તિ વાળું જે છે, સ્મોલ બી બી જે જીન છે, એ સ્મોલ બી બી જે જીન, એ અહીંયા આગળ એપિસ્ટેટિસ છે, એપિસ્ટેટિસ અથવા એપિસ્ટેટિક જીન તરીકે ઓળખવામાં આવે છે બરાબર છે. એ કોના ઉપર, તો એ કોઈ એ ઉપર અહીંયા આગળ બીજા કોઈ પ્રભાવી ઉપર એ એપિસ્ટેટિક્સ, એટલે ત્યાં આગળ એ પ્રછન્ન થયું. હવે તમે આની અંદર ક્રોસ તમે જોશો ને તો એક બાજુ તમને કેપિટલ એ, કેપિટલ એ, કેપિટલ બી, કેપિટલ બી ક્રોસ, સ્મોલ એ, સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ બી. એટલે કહેવાનો મતલબ કે અગોટી ભૂખરો રંગ અને આ બાજુ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આલ્બિનો બરાબર, એટલે વ્હાઇટ રંગના બંને ઉંદર સાથે આપણે ક્રોસ કરીએ છીએ. અહીંયા આગળના જે કેપિટલ એ, કેપિટલ બી ગેમેટ બનશે, સ્મોલ એ, સ્મોલ બી ગેમેટ બનશે. પહેલી જે સંતતિ આપણે F1 ની વાત કરી તો આ રીતના પ્રાપ્ત થશે બરાબર છે, કેપિટલ એ, સ્મોલ એ, કેપિટલ બી, સ્મોલ બી. આ જે સંતતિ છે એ તમે અહીંયા આગળ જોઈ શકો છો, તો અહીંયા આગળ પ્રભાવીપણાના ગુણધર્મને અનુસરે છે, અગોટી પ્રાપ્ત થાય છે બરાબર છે. હવે એનો ક્રોસ પોલિનેશન જો આપણે અહીંયા આગળ જોઈએ,
સમાજ જો અહીંયા આગળ F1 ની અંદર આ ફરીથી પાછો આપણે એ જ જાતિ સાથે અહીંયા આગળ જો ફર્ટિલાઇઝેશન કરાવીએ સેલ્ફ પોલિનેશન તો એનો જે ચાર્ટ બને છે ને ખાસ ધ્યાન આપજો હવે હું ગેમેટ ડાયરેક્ટ અહીંયા આગળ બતાવું છું હવે અહીંયા આગળ જોજો સમજજો કે આ એક મેલ ગેમેટ અને આ બાજુ ફિમેલ ગેમેટ બનશે બરાબર છે આ બાજુ નર અને આ બાજુ માદા એ રીતના અહીંયા આગળ નર માદા મેં બતાવેલું છે ચલો એક બનશે કેપિટલ એ કેપિટલ બી कैपिटल ए स्मॉल बी स्मॉल ए कैपिटल बी स्मॉल ए स्मॉल बी चलो नेक्स्ट कैपिटल ए कैपिटल बी कैपिटल ए स्मॉल बी स्मॉल ए कैपिटल बी स्मॉल ए स्मॉल बी चलो आनु अपने क्रॉस करी नाखीए एटले के एनी संतति 16 प्रकार की कई कई मळे अपने जोई लखीए छे चलो डबल ए डबल बी बराबर अहीं कैपिटल ए कैपिटल ए कैपिटल बी कैपिटल ए स्मॉल ए कैपिटल बी चलो नेक्स्ट कैपिटल ए स्मॉल बी कैपिटल बी स्मॉल बी ए स्मॉल ए कैपिटल बी स्मॉल बी चलो नेक्स्ट डबल ए कैपिटल बी डबल ए कैपिटल बी डबल सॉरी कैपिटल ए स्मॉल ए कैपिटल बी स्मॉल बी चलो नेक्स्ट कैपिटल ए कैपिटल स्मॉल बी चलो नेक्स्ट अहीं आगळ आपणे कैपिटल ए स्मॉल ए पछी कैपिटल बी कैपिटल ए स्मॉल बी चलो नेक्स्ट स्मॉल ए कैपिटल बी चलो नेक्स्ट स्मॉल ए स्मॉल बी नेक्स्ट कैपिटल ए कैपिटल बी चलो नेक्स्ट कैपिटल ए स्मॉल बी नेक्स्ट स्मॉल ए कैपिटल बी स्मॉल ए स्मॉल बी स्मॉल હવે આમાં તમારે અહીંયા આગળ ધ્યાન રાખો પ્રચ્છન્ન અભિવ્યક્તિ જે હોય દાખલા તરીકે અહીંયા આગળ જે સ્મોલ બી બી જે છે દાખલા તરીકે અહીંયા આગળ તમે જો સ્મોલ બી બી છે એ પ્રચ્છન્ન અભિવ્યક્તિ એવું અહીંયા આગળ તમે જોશો તો બીજું અહીંયા આગળ સ્મોલ બી બી અહીંયા આગળ આવે છે અને ત્રીજું જે આપણે અહીંયા આગળ જોઈ શકીએ છે કે જે ત્રીજું સ્મોલ બી છેલ્લા ખાનાની અંદર આવે છે તો આપણને પહેલા તો અહીંયા આગળ એનું પ્રમાણ અહીંયા આગળ બતાવે દાખલા તરીકે આ તો અગોટી મળશે બરાબર અહીંયા આગળ અગોટી આનું રંગનું નામ છે મિત્રો આપણે પ્રમાણ સાથે ખાસ લેવા દેવા છે બરાબર તો આ જે પ્રમાણ છે એ તમને ભૂખરો રંગ પ્રાપ્ત થશે એના પછી અહીંયા આગળ તમે જોશો તો અહીંયા આગળ બી તમને અગોટી કલર મળશે પણ એના પછીનું કોલમ તમે અહીંયા આગળ જોજો કે જેમાં પ્રચ્છન્ન અભિવ્યક્તિ છે બીજા કોઈ પણ વ્યક્ત થવા દેતી નથી એટલે સ્મોલ બી અને સ્મોલ બી છે એ એપિસ્ટેટિક છે એટલે આ જે જગ્યાએ તમે અહીંયા આગળ જોશો ને સ્મોલ બી જે કલર છે એ અહીંયા આગળ તમને કેવો જોવા મળશે તો આની અંદર આ જે છે ને એ બીજા કોઈ કલરને વ્યક્ત થવા દેશે નહીં એટલે સ્મોલ બી કન્ડિશન છે એ સ્મોલ બી કન્ડિશન ની અંદર તમે અહીંયા આગળ જોશો તો આ જે કેપિટલ એ કલર છે અગોટીને પ્રાપ્ત થવા નહીં દે એટલે તમને એ જે રંગ જોવા મળશે ધ્યાન આપજો અહીંયા આગળ હું થોડું આની અંદર સ્પષ્ટ એક ક્લિયર કરી દઉં છું એટલે તમને ખ્યાલ આવી શકે કે ભાઈ આની અંદર જે કલર તમને મળશે ને એ આલ્બિનો મળશે બરાબર છે આમાં સમજો આલ્બિનો બરાબર છે પછી તમે અહીંયા આગળ જોશો તો કેપિટલ એ સ્મોલ એ અને કેપિટલ બી સ્મોલ બી ની અંદર તમે અહીંયા આગળ જોઈ શકો છો કે આની અંદર રંગ તમને અગોટી મળશે અહીંયા આગળ સ્મોલ બી આવ્યું એટલે સ્મોલ બી કન્ડિશન ની અંદર આપણે અહીંયા આગળ જોઈ શકીએ છીએ તો આલ્બિનો કલર આવશે વ્હાઇટ કલર બરાબર છે એ રીતના તમે અહીંયા આગળ જોશો તો આ જે જગ્યાએ તમને અગોટી કલર પ્રાપ્ત થાય છે બરાબર અહીંયા આગળ અગોટી છે બરાબર આ જગ્યાએ બ્લેક આવશે મિત્રો બરાબર છે કારણ કે અહીંયા આગળ પ્રભાવી નથી અહીંયા આગળ બ્લેક આવશે સમજો અહીંયા આગળ હું થોડો કલર ડિફરન્ટ બતાવું છું એટલે તમને ખ્યાલ આવે આ બ્લેક આવશે બરાબર છે અહીંયા આગળ બી બ્લેક આવશે આ જે જગ્યાએ બી કેપિટલ બી પોતાનો પ્રભાવ બતાવશે અહીંયા તમે જોશો તો આ અગોટી આવશે બરાબર છે અહીંયા આગળ તમે સ્મોલ બી છે એટલે આલ્બિનો આવશે આલ્બિનો
અહીંયા આગળ તમે જોશો તો બ્લેક રંગ આવશે, આ બ્લેક, અને આ બાજુ તમે અહીંયા આગળ જોશો તો સ્મોલ એ સ્મોલ એ સ્મોલ બી સ્મોલ બી આલ્બિનો આલ્બિનો, બરાબર છે. તો આનું જે પ્રમાણ તમે અહીંયા આગળ જુઓ તો પ્રમાણ તમને અહીંયા આગળ જે વ્હાઈટ છે વ્હાઈટ, બરાબર છે. એટલે કહેવાનો મતલબ કે સોરી આની અંદર જે તમે પ્રમાણની અંદર દ્રષ્ટિએ તમે જોશો ને તો જે અગોટી આપણે પ્રમાણ બતાવીશું, પછી બીજા મળશે તમને બ્લેક અને આલ્બિનો. તો આની અંદર અગોટીની અંદર તમે અહીંયા આગળ જોશો તો એનું પ્રમાણ છે એ તમને 16 માંથી 9 મળે છે. તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 બરાબર છે. બ્લેક ની વાત કરીએ તો બ્લેક તમને અહીંયા આગળ જે અહીંયા આલ્બિનો છે 1, 2, 3 અને 4 મળે છે, બરાબર છે. આલ્બિનો અહીંયા આગળ 4 મળે છે અને બ્લેક છે એ બ્લેક તમે અહીંયા આગળ જોશો તો 3 મળશે અહીંયા આગળ, બરાબર. આની અંદર બ્લેક અહીંયા આગળ જે જોઈ શકો છો તો 1, 2 અને 3 મળે છે. તો આનું પ્રમાણ જો લખવાનું થાય તો 9:4:3 આવશે, બરાબર. 16 માંથી તમે અહીંયા આગળ આ પ્રમાણ આ રીતના લખજો, પેલા ગ્રે, પછી અહીંયા આગળ તમે જોઈ શકો છો તો ભાઈ અહીંયા આગળ આલ્બિનો અને પછી બ્લેક. તો હવે આ ટોપિક ની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લાગે કે સાહેબ અમારે અહીંયા આગળ આખી થિયરી નથી તૈયાર કરવાની, પણ આમાંથી હું કહું એટલા પોઈન્ટ તો તમે યાદ રાખજો. એક તો એના ઉદાહરણ યાદ રાખો, બરાબર, નીટ માટે જરૂરી છે, ઉદાહરણ યાદ રાખો. બાઉન્સ ક્વેશ્ચન પૂછાય એમના માટે ખાસ જરૂરી છે, બરાબર. એક તો દરેકને ઉદાહરણ ખબર હોવા જોઈએ, બરાબર. આ સિવાય પ્રમાણ ખાસ કર, તમને એમ પૂછાય કે ભાઈ 12:3:1 પ્રમાણ નીચેના માંથી કોનું છે, પ્રભાવી એપિસ્ટેટિસ, પ્રછન્ન એપિસ્ટેટિસ કે અન્ય કોઈ ઉદાહરણ મૂકી દે, તો એ તમને ખબર હોવી જોઈએ આગળ, બરાબર. તો આ જે જગ્યાએ આગળ પ્રમાણની જે વાત કરે છે એના ઉપરથી આ ટોપિકને થોડો સમજવાનો પ્રયત્ન કરજો. બને ત્યાં સુધી એક વખત ચોપડાની અંદર વ્યવસ્થિત એના ઉદાહરણ સહિત લખી દેજો મિત્રો, કામમાં આવશે. અહીંથી નેક્સ્ટ આપણે આગળની તરફ હજુ નવી નવી થિયરીઓ લેતા રહીએ છીએ. થેન્ક યુ, આભાર.